તો જો આપણે આળસિયા નું ખાતર આપણે જે બનાવ્યું હતું એ એકદમ કમ્પ્લીટ બની ગયું છે, તો એને આપણે હમણાં બે દિવસ પાણી નથી આપ્યું, કારણ કે પાણી આપીને તો આળસિયા બધા ઉપર આવી જાય, એટલે આળસિયા ઉપર આવે તો આપણે ઉપરનું જે ખાતર લેવું એ લઈ ન શકાય, એટલે હેઠે તો ભેજ વાળું રહે એટલે આળસિયા બધા હેઠા વિયા જાય, હેઠા વિયા જાય એટલે આપણે ઉપર જે ખાતર બની ગયું છે આપણું સેન્દ્રિય ખાતર, તો એને આપણે લઈ લઈએ, તો એને એકઠું કરી લઈએ, અને બાકીનું જે હેઠે રહે ને એની અંદર આળસિયા ભરપૂર માત્રામાં હશે, કારણ કે જેટલા આપણે આળસિયા 17 થી 20 કિલો જેટલા આળસિયા નાખ્યા હતા તો એના ડબલ થઈ ગયા છે ગ્રોથ થઈને, અને આ બે મહિનામાં બેડ તૈયાર થઈ ગયો છે, તો હવે આ બેડ ને આપણે પાસે ફરી વાર બીજો એક બેડ બનાવવાનો છે, તો એવા બે બેડ બીજા બનાવી નાખશું, એટલે જે આપણે આળસિયા છે એ 10-10 કિલોમાં વેસાઈ જાય, એટલે એ બીજા બે બેડ બની જાય, એટલે ટોટલમાં તો 4.5 કિલો જેટલા આળસિયા બની જશે, એટલે આપણે એ જોવું કેટલા આળસિયા વધારે બન્યા હશે તો વધારે બેડ બનાવશું, એટલે હવે આગળ આગળ આપણે આવા બેડ બનાવતા જવાના છીએ, અને આળસિયાનું ખાતર સેન્દ્રિય ખાતર બનાવતું જવાનું છે, અને આપણી વાડીમાં નાખવાનું છે, જો કે આપણે આ વર્ષેથી શરૂઆત કરી દીધી આળસિયા ખાતર નાખવાનું, અત્યાર સુધી આપણે આ દેશી ખાતર જ નાખતા હતા, પણ હવે સેન્દ્રિય ખાતર આપણે નાખશું, એટલે ખેતીવાડીને વધારે ઉપજ આપે એવી જમીન બનાવશું, તો હાલો આપણે મિત્રો આપણે આજે આળસિયાનું ખાતર બધું એકઠું કરી અને એક બોરીમાં ભરી લઈએ. આપણે હવે છે ને ઓલા બેડ લાવવાના છે, તો બેડ ની અંદર પરફેક્ટ અળસિયા રહી જમીન ની હેઠે નો વિયા જાય, આમાં જમીન ની હેઠે થોડાક વધારે વિયા જાય, ભેજ વધારે હેઠે રહી ને એટલે, તો જુઓ કેવું મસ્ત ખાતર છે, એટલે આ વખતે અળસિયા બહુ વધારો થઈ ગયો છે અળસિયા નો, એટલે આપણે ઉપર ઉપર થી લઈ લેવું, કારણ કે હજી આપણી પાસે ઓલું જે ખાતર બનાવવાનું શું કહેવાય કે બેડ નાખો નથી, એટલે આ અળસિયા છે ને આપણે કઈ એમ તો રખાય નહીં, એટલે આ બેડ ની હેઠળ રાખશું એટલે અળસિયા ને પણ કઈ થાય નહીં, બે ગળું વાતાવરણ રચી, એટલે કેવા મસ્ત મસ્ત અળસિયા થઈ ગયા છે, નકર આને સસા બધા નોખા પડી જાય, પણ આપણે સારવાર નથી, આને ઉપર ઉપર થી લઈ લઈ, તો કેટલા આળસિયા છે જુઓ, નકર આળસિયા થઈ ગયેલા છે, આ તો આપણે હેઠે હેઠે ન ઓલું દાવા દઈ જુઓ, જો આપણે એટલું ખાતર લઈ લીધું છે અને બાકીનું બધું છે, પણ એમાં બહુ વળસ્યા છે એટલે આપણે બાકી લીધું નથી, હવે નવા બેડ બનાવીને એમાં આપણે નાખીને એટલે એમાં પણ આપણું સેન્દ્રિય ખાતર તૈયાર થઈ જાય, વળસ્યાનું ખાતર એકદમ કમ્પ્લીટ. તો મિત્રો આવું ખાતર બનાવવા માટે 2 મહિના દિવસની મહેનત લાગે અને એકાત્રા પાણી આમાં સાડવાનું હોય, તો પણ કેટલું મસ્ત ખાતર બીનું છે, આપણી મહેનતનું ફળ મળ્યું છે, તો જુઓ આની અંદર પણ નાના નાના વળસ્યાઓ છે જે આમ તો દેખાય નહીં, હજી ઘણા બધા અળસિયા વધુ આવા નાના નાના બચ્ચા હોય ને આની અંદર રહી ગયા છે, એટલા માટે આને સાવવું જ પડશે, એટલે આપણે અત્યારે આમાંથી વધારે કઈ ખાતર લેતા નથી, જેટલી આપણે જરૂરિયાત આપણે જે રોપા રોપા છે આપણે જામફળના એને દેવા માટે છે ને એટલું ખાતર લીધું છે, તો બાકીનું ખાતર આપણે હવે બીજો બેડ બનાવીને અંદર નાખી દેવું, એટલે વધારે બેડ બને અને વધારે અળસિયા થાય, એટલે આને પણ આપણે કોઈને વેસત દેવું હોય તો દઈ શકાય, કારણ કે પછી તો વધારે ખાતર થાય તો આપણી વાડીમાં તો પૂરતું થઈ જાય, તો પછી કોઈ ખેડૂત હોય તો એને પણ આપણે આપશું, તો એના માટે આપણે તૈયારી કરશું હવે આગળ, તો આ રીતે પાછું આપણે પાણી પાઈને પાછું ઢાંકી દઈ, એટલે જે નાના નાના બચ્ચા છે અળસિયા એને પણ કાંઈ ન થાય, ને કરે તડકાના અળસિયા બધા પાસે મરી જાય, તો રાખવું પડે ઠંડક જ રાખવી પડે, ને ઉનાળા સિઝનમાં તો બહુ પાણી પાવવું પડે ને, પાણી આપણે ક્યારે ના પાઈ છે પણ કેટલું પાણી પી જાય ખાતર ના, તો બસ આપણે એટલું પાણી પાઈ દીધું છે હવે, તો આપણે આજે સેન્દ્રિય ખાતર છે આપણી ઝંબુખડીને બધાને નાખી દઈ, એટલે ઝંબુખડી આપણી ગ્રોથ કરે અને આપણી જમીન પણ છૂટી પડી જાય એકદમ મસ્ત, તો અહીંયા આપણા હરિગો છે, હરિગોમાં જોવો કેટલી હિંગો આવી છે, સરળ અને ઓર્ગેનિક ખેતી કરીએ છીએ, તો આ બધું ખાતર આપણે આ બધી ઝંબુખડી નાખી દઈએ સેન્દ્રિય ખાતર અળસિયાનું, પછી
બહુ તડકો હતો અને લૂ જેવું હતું. ઘરમાં ખાવાના બદલે આપણે જો અત્યારે બધા ખાવા આવી ગયા છે, મોટી વસ્તુ વાત તો ઈ છે કે ગુંદા એઠે તમે એમ કેતા કે તડકો લૂ લાગે જરાય નહીં, સહેજે લૂ નાખે ગુંદા એઠે બહુ મજા આવે. ચાલો આપણે જમી લઈએ. હાનો સમય થઈ ગયો છે ને, અત્યારે લાઈટ આવી છે. આમ તો આવેલી તો 5 વાગે આજુબાજુ ની હતી, પણ આપડે માલ ધોવાનું બધું કામકાજ હતું એટલે અત્યારે કઈ કામ ન થઈ ગયું. તો જો અત્યારે આપડે મોટર શરૂ કરી દીધી છે, હાનના 7 વાગી ગયા છે અને આપણું પાણી દઈ છે કેરામાં. તો એક એક કેરામાં પાણી મૂકીને આપણે આ રીતે પાણી મૂકી દીધું છે. તો ઘડીક હવે પાછા ઘેરે વ્યા દઉં, ઘેરે જઈને પછી આવશું એટલે કેરો ભરાઈ જશે, તો પછી પાછો બીજા કેરામાં પાણી મૂકી દેવું. તો અત્યારે સાંજે પણ આજ પાણી વાળવું પડશે, આજે કામ ફૂલ વધી જશે.